तो आप आग बढ़िए और कूट प्रश्नों में माथा फोड़िए अपने हमें तमारो छे पार्ट नंबर 8 झड़पना आधारित आप दाखला लेवाना छे अने आपड़ा आग आ गया झड़पवाड़ा दाखला जोईए शूँ कहे तमारो स्वाध्याय 4.3 प्रश्न नंबर 8 एक ट्रेन एक धारी झड़पे 360 किलोमीटर अंतर कापे छे। जो तेनी झड़प 5 किलोमीटर वधारीए तो आटलूज अंतर कापता तेने 1 कलाक ओछो लागे। એટલે આપણે કહીએ કે ભાઈ આ એ સ્ટેશન છે અને આ બી સ્ટેશન છે, આ બંને વચ્ચેનું અંતર 360 કિલોમીટર છે, આ એ સ્ટેશનેથી બી સ્ટેશને જવા માટે અંતર ખબર છે, બરાબર। હવે એક વખત એવું કહે છે કે ભાઈ એની ઝડપ આપણે ધારી લઈએ, ધારો કે એક્સ, હું એક્સ એની શું લઈ લઉં છું, ઝડપ। 360 શું થઈ ગયું એનું અંતર, એટલે આપણને ખબર છે કે ઝડપ અંતર અને સમય આ તો રાશિ છે, એટલે આપણને ખબર છે એ મુજબ કે ભાઈ મારે ઝડપ બરાબર લખવું હોય તો શું લખાશે, અંતરના છેદમાં સમય। હવે મેં ઝડપને ધારી લીધી છે એક્સ, અંતર મને ખબર છે 360, એટલે મને આ એ સ્ટેશનથી બી સ્ટેશન પર જવા માટેનો સમય મળશે। તો જો હું સમયને ઉપર લઈ જાઉં તો 360ના છેદમાં શું લખાશે, એક્સ। એટલે એક વસ્તુ કે 360ના છેદમાં એક્સ મને મળે છે સમય, જેને આપણે કહીશું અવર, એટલે કે કલાક, એટલે કે આ ટ્રેનને એથી બી અંતર આટલું 360 કિલોમીટર કાપતા સમય કેટલો લાગે છે, 360ના છેદમાં એક્સ કલાક। એટલે આપણને જે માહિતી હતી તેના પરથી અને આપણે જે શોધવાનું છે તેને આપણે શું ધારેલું છે, એક્સ, ટ્રેનની ઝડપને આપણે ધારેલી છે એક્સ। એટલે આ પહેલી કન્ડિશન થઈ ગઈ કે ભાઈ એક ટ્રેન જે છે આ કેસ 1 થઈ ગયો કે જો એક ટ્રેન એક ધારી ઝડપે 360 કિલોમીટર અંતર કાપે તો એને આ આ અંતર કાપતા કેટલો સમય લાગે, તો કે ભાઈ 360ના છેદમાં એક્સ। એ કેવી રીતના એવા ખબર પડી કે એક્સ છેદમાં કેમ ગયો, ઘણાને આવું બહુ ગમે કે એક્સ ઉપર આવે તો સારું લાગે, એમ એક્સ ઉપર આવે, અલા ભાઈ ઉપર કેવી પાણી કન્ડિશન જુઓ ને કઈ રીતે ઉપર આવી શકે। ચાલ જોઈએ આગળ। હવે બીજા કિસ્સામાં કહે છે કે આ ટ્રેન ધારો કે એની સ્પીડમાં વધારો કરી દે, એટલે આ આપણે કેસ 1ની વાત કરી અને હું અહીંયા હવે વાત કરું છું કેસ 2, બીજો કેસ। તો બીજા કેસની આપણે વાત કરીએ કે આ એ સ્ટેશન છે, આ બી સ્ટેશન છે, અંતર તો મને ખબર જ છે કેટલું, 360 ફિક્સ છે ને, તો હવે સ્પીડ વધી ગઈ એટલે એક્સ વત્તા 5 સ્પીડ થઈ ગઈ। સ્પીડ કેટલી છે મને ખબર નથી, 50 હોઈ શકે, 60 હોઈ શકે ટ્રેનની સ્પીડ, તો એ ખબર નથી, પણ જે સ્પીડ હતી એનાથી એની વધી ગઈ, વધી ગઈ એટલે હવે જો મારે સમય શોધવો હોય આના માટે તો આપણે શું હતું કે ભાઈ કાપેલું અંતર અને છેદમાં ઝડપ, ઝડપ કેટલી થઈ ગઈ, એક્સ વત્તા 5। તો તમે કહેશો કે આ સમય જે છે આ અને પેલો સમય એ બંને વચ્ચે શું ફરક છે, 1 કલાક। હવે આની આ બીજા કેસમાં સ્પીડ વધી ગઈ એટલે 1 કલાક વહેલી પહોંચી ગઈ આ ટ્રેન, 1 કલાક શું થઈ ગઈ, વહેલી પહોંચી ગઈ, એટલે કે મારે આ સમય જો લખવો હોય આ એને વધારે સમય લાગેલો અને હવે જો લખવો હોય તો કે ભાઈ આ જે સ્પીડ વધારી, સ્પીડ વધારી એને, આ બંને સમય સરખાતો નથી, આ વહેલી પહોંચી ગઈ તો મારે વહેલી પહોંચી ગઈ તો એમાંથી કેટલી વહેલી પહોંચી ગઈ કે 1 કલાક, એટલે આ 1 કલાકનો બાદ કરું તો આ બંને સમીકરણો સરખા બને। તો હવે આ આપણે સમીકરણ મેળવવાનું છે, ધ્યાન રાખજો આ સમીકરણ પર જવાનું છે। તો આપણે શરૂઆત કરીએ જે શોધવાનું છે ત્યાંથી। તો ધારો કે હું લખું, ધારો કે ટ્રેનની ઝડપ બરાબર એક્સ કિલોમીટર પર અવર, અને ખૂબ જ પ્રેઝન્ટેશન લખતી વખતે ઘણું સારું જ હોવું જોઈએ, તમે જોજો હું આ બરાબરની નિશાની એટલી બધી સરસ રીતે સાચવીશ કેમ લાગશે, સરખું એક સરખું લાગવું જોઈએ। ચાલો હવે આ ટ્રેનની ઝડપ મેં ધારી લીધી, મને શું આપેલું છે, ટ્રેને કાપેલું અંતર, તો લખીશું ટ્રેન દ્વારા કાપેલું અંતર બરાબર
360 કિલોમીટર જોજો તમે આ જોયા જ કરજો બરાબરની લાઈન કેવી ચાલે તમારી અમે એકદમ સીધી ચાલશે એવું તમે બી લખવાનો પ્રયત્ન કરો તો હવે આપણી પાસે સૂત્ર કયું છે ઝડપ બરાબર સૂત્ર કયું છે અંતરના છેદમાં સમય માટે માટે હું લખું કે ભાઈ મારે સમય બરાબર લખવું હોય તો અંતરના છેદમાં શું થઈ ગઈ ઝડપ તો આ જે ટ્રેન હતી એને કેટલો સમય લાગે છે બરાબર તો કે આ ટ્રેન જે છે માટે ટ્રેન દ્વારા લાગતો સમય કેટલો કે ભાઈ 360ના છેદમાં એક્સ જોજો અહીંયા સમય છે એટલે મારે શું લખવાનું પાછળ કલાક એકમ કયો લખવાનો કલાક આ બરાબર જોજો સાચવજો બરાબર તો હવે હવે આ આપણું કેસ વનનું કામ અહીં પૂરું કર્યું કે ભાઈ મને સમયમાં મને આવી ગયું હવે શું કરવાનું છે એની ઝડપ વધી એટલે આ કેસ ટુ થવાનો તો હવે આપણે લખીશું કે ટ્રેનની નવી ઝડપ કેટલી થશે એક્સ વત્તા 5 કિલોમીટર પર અવર જુઓ ઝડપ હંમેશા એનો એકમ જોયો કયો છે કિલોમીટર પર અવર હોવું જ જોઈએ એટલે આ જે પ્રશ્ન છે ઝડપવાળામાં ખાસિયત જે છે કે તમારે એના એકમ ખાસ લખવા પડશે આ બધા એકમો ખાસ લખવા પડશે એના જ માર્ક છે ખાસ આ તો બધું તમે ધબડ 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 ગોખી કાઢશો એટલે તરત જ આવી જશે ચાલો હવે શું કરવાનું છે કાપેલું અંતર તો સેમ જ છે કાપેલું અંતર તો સેમ જ છે માટે નવી ઝડપે લાગતો સમય ટ્રેનને નવી ઝડપે લાગતો સમય કેટલો થશે તો કે ભાઈ 360ના છેદમાં એક્સ વત્તા 5 સમય છે એટલે શું આવશે કલાક તો આપણે અહીંયા લઈએ કે આ ધારે કે હું પરિણામ એક મતલબ પરિણામ આપવાની જરૂર નથી આ બે છે મારે સમજાવવા માટે આપું છું એક અને બે માં શું છે જોજો અહીંયા કે કાપતા તેને એક કલાક ઓછો લાગે એટલે અહીંયા આને એક કલાક ઓછો લાગે છે પહેલાંથી એક કલાક ઓછો લાગે છે એટલે લખીશું ટ્રેનના સમયનો તફાવત એક કલાક છે બંને વચ્ચેના ટ્રેનનો જે સમયગાળો તફાવત એક કલાક છે એટલે મારે લખવું હોય તો આ લખીશું કે 360ના છેદમાં એક્સ બરાબર 360ના છેદમાં એક્સ વત્તા 5 ઓછા 1 ખબર પડી કે આ ઓછા 1 કેમ લખ્યા એક કલાક ઓછો લાગે છે આને એક કલાક ઓછો લાગે છે તો આપણે કંઈ ભૂલ કરી બોલો કંઈક ભૂલ કરી છે શું જોજો ફરીથી વાંચો કે એક ટ્રેન જે ઝડપે કાપે જો તેની ઝડપ વધે તો આટલું જ અંતર કાપતા તેને એક કલાક ઓછો લાગે છે એટલે અહીંયા બી મારે સમજાવવામાં ભૂલ જ હતી શું ભૂલ કરી કહો કંઈક લાગે છે તમને એવું જો બંને વચ્ચે સમયનો તફાવત એક કલાક છે આ તો વહેલી પહોંચી ગઈ ને આ ટ્રેન તો કેવી પહોંચી ગઈ વહેલી પહોંચી ગઈ છે તો આ જે સમય છે એનાથી એક કલાક ઓછો લાગે છે ધારો કે એક ટ્રેન પહેલાં 4 કલાક લાગે પહોંચી ગઈ અમદાવાદ લાગતા બીજી ટ્રેન 3 કલાકે પહોંચી ગઈ તો બંને વચ્ચેની બાદબાકી 1 કલાક આવશે ને તફાવત 1 કલાક છે મેં લખ્યું બી છે તફાવત આ વહેલી પહોંચી ગઈ એટલે આ સમય ઓછો લીધો આ મોડી પહોંચ્યા અને સમય વધારે લીધો એટલે અહીંયા ગાડી મારે પ્લસ કરવા પડશે કેમ પ્લસ કરવા પડે કે ભાઈ આ આ ધારો કે આને 4 કલાક લાગે છે અને પેલીને 3 કલાક લાગે એટલે 3 વત્તા 1 જ 4 થશે ને ખબર પડે છે એટલે અહીંયા ખરેખર જો સમીકરણ લખો તો આવું થશે કે ભાઈ 360 ઓછા 1 અને અહીંયા આવું લખવું પડશે કે એક્સ વત્તા 5 તો તમારું હવે સમીકરણ પરફેક્ટ બેઠું જો તો તેને કાપતા 1 કલાક ઓછો આનાથી આજે લાગતું તો એનાથી આને 1 કલાક કેવો લાગે છે ઓછો લાગે છે તો હવે આપણે લઈએ આને આમ લઈ જઈએ આને આમ લાવીએ એટલે શું થશે 360ના છેદમાં એક્સ ઓછા 360ના છેદમાં એક્સ વત્તા 5 બરાબર 1
હું તો કહું છું કે આ સમીકરણ પણ તમે સીધું જ આવું લખી શકો છો આની પરથી, આ બે માહિતી પરથી. તમારે આ બધું ના બનાવવું હોય, જોઈ લાવવાનો તફાવત કેટલો છે તો કે ભાઈ એક, એટલે આ તમારે આ ઓછું છે ને આ વધારે છે, એટલે તમારે એને પાછળ રાખવાનું, પ્લસ પાછળ રહી આવ્યા રાખવાનું, પ્લસ આવે તો પાછળ આવે, માઇનસ આવે તો આગળ આવે, એવું યાદ રાખી લેવાનું. એટલે હવે આનું આપણે સોલ્યુશન લાવીએ શું થશે. તો આનું સોલ્યુશન કેવી રીતે આવશે જોજો બરાબર, અહીંયા સોલ્યુશન કેવી રીતે આવશે આનું, તો અહીં બરાબર જોજો તમે કે અહીંયા આનો મારે લસા લેવો પડશે. શું લેવો પડશે? લસા. એટલે હું લસા લઉં, શું આવશે? લસા એક્સ કૌંસમાં એક્સ વત્તા પાંચ, જમણી બાજુ કેટલા છે? એક. આનો લસા, આ બંને પદનો ગુણાકાર, એટલે આ આને આમ ગુણવાના છે, આને આમ ગુણવાના છે. એટલે આને ગુણીએ, દ્રોપદીને શું પહેરાવી દેવાની? સાડી. આને ગુણીએ તો શું થશે? 360 કૌંસમાં એક્સ વત્તા પાંચ, અને આની સાથે ગુણાકાર થશે એટલે શું થશે? માઇનસ 360 એક્સ. તો હવે હું આનો ગુણાકાર અંદર લઈએ તો શું થશે? 360 એક્સ, 36 × 5 = 180, એટલે 1800 ઓછા 360 એક્સ છેદમાં એક્સ સ્ક્વેર વત્તા 5x, જમણી બાજુ છે 1. તો અહીંયા 360 ઉડી ગયા છે, માટે શું બચ્યું? ઉપર 1800 અને છેદમાં છે એક્સ સ્ક્વેર વત્તા 5x, દ્રોપદીને સાડી. હું આને પેલી બાજુ ગુણાકાર માટે લઈ જઈએ તો 1800 બરાબર એક્સ સ્ક્વેર વત્તા 5x, એક સાથે ગુણાકાર છે એટલે કોઈ ફરક પડશે નહીં. હવે 1800ને પેલી બાજુ લઈ જઈએ એટલે 0 બરાબર શું થશે? એક્સ સ્ક્વેર વત્તા 5x ઓછા 1800. હવે તમે જુઓ અહીંયા 1800 ના એવા અવયવ પાડો કે લડી લડીને 5 આવે. તો હવે તમારે 1800ના અવયવ મેળવવાના, 1800ના અવયવ મેળવવાના. 2 ભાગે તો 900, 2 ભાગે તો 450, 2 ભાગે તો 2 × 4, 2 × 4 = 2, 5 × 10, 5 ભાગે 5 = 20, 5 × 5 = 25, 5 × 9 = 45, 3 × 3 = 9 અને 3 × 1 = 3. હવે આ નિશાની ચીક ચીકે બોલે, ચીક ચીકે બોલે, લડાવજો લડાવજો લડાવજો, લડાઈ લડીને 5 આવવા જોઈએ. શોધો શોધો શોધો, કંઈક બી કરો, લડી લડીને 5 આવે એવું કંઈક લાવો કંઈક. ચાલો તો અહીંયા ધારો કે હું એવું કહું કે ભાઈ 3 × 3 = 9, 3 × 3 કેટલા થાય છે? 45. તો 5 × 2 = 10, 2 × 20 = 40. 45 ને 40 લડશે તો 5 આવશે બરાબર. તો હવે હું કહું કે ભાઈ મોટા ભાઈને માં આ નિશાની ક્યાં આપવી પડશે? માઇનસ, કારણ કે લડવાનું છે ને, બંને વચ્ચે બાદબાકી થઈને આવી જશે. હવે મારે જો સીધો જવાબ લખવો હોય તો શું થશે? 0 = x + 45 અને x − 40. 0 સાથે સરખાવીએ તો x + 45 = 0 અથવા x − 40 = 0, માટે x − 45 અને x = 40. કયો જવાબ શક્ય આવશે? કોઈ સ્પીડ માઇનસમાં તો ના જ આવે, એટલે આ શક્ય નથી. માટે આ શક્ય છે, એટલે જવાબ લખી દઈએ કે ટ્રેનની ઝડપ, જવાબ ટ્રેનની ઝડપ કેટલી મળે છે? 40 કિલોમીટર પર અવર. જવાબને હાઈલાઇટ કરો, મળે છે આ તમારો જવાબ બરાબર. તો એક જ જગ્યાએ જે ભૂલ થશે, આપણે આ બધા ઝડપવાળા દાખલા આ પ્રમાણે જ ચાલશે બધા જ, કે તમે જે ઝડપ છે એને ધારો, અંતર, ઝડપનું સૂત્ર, પહેલાંનો સમય, પછીનો સમય. તો તમે જો આ બંનેની બાદબાકી લખી દો ને સીધી તો પણ ચાલે, આ બધામાં ના પડો અને ખાલી બાદબાકી લખી દો. ખાલી એટલું તમારે જાણવાનું કે કોણ વધારે છે અને કોણ ઓછું, હંમેશા વધારેમાંથી ઓછું બાદ કરવાનું. અને તમને એવું લાગશે કે જેમ નીચે કોઈનું નીચે ભાગાકારમાં મૂલ્ય વધે ને તો ઉલટું ઘટે એ રહે. અહીંયા શું છે એવું સમજો કે આ 360 અને આ એક્સ, અને આ 360ના છેદમાં એક્સ વત્તા 5, એટલે આનાથી બી આ મૂલ્ય વધ્યું,
એટલે ધારો કે હું એવું કહું કે ભાઈ આના મારે 10 ભાગલા કાઢવા છે, તો આની અંદર કેટલા થઈ જશે 15. તો એવું કહે કે ભાઈ 360 લાડુ છે અને 10 જણને વેચવાના છે, અને 360 લાડુ છે અને 15 જણને વેચવાના છે, તો કોનામાં વધારે ભાગ આવશે? આમાં જ ને, આમાં વધારે જ આવશે ને. એટલે જેમ નીચે રકમ નાની હશે ને છેદમાં, તેમ એનું મૂલ્ય વધે. એટલે અહીંયા પ્લસ આવે એટલે સમજો કે આનું મૂલ્ય ઘટવાનું છે. એટલે તમે જો અહીંયા અહીંયા સીધો જ આવું લખી દો કે ભાઈ મને ખબર છે કે બંનેનો તફાવત એક છે, એટલે હું આને સીધો લખી દઉં આમ જ કે ભાઈ બંને વચ્ચેની બાદબાકી જે છે એ શું થશે? આ બરાબર એક. તો પણ ચાલશે, તો પણ ચાલશે. એટલે ઘણી વખત આ દાખલા એવા આવશે કે અહીંયા ઝડપ વધવાની જગ્યાએ ઘટે બી, આવું પણ થઈ જાય. આ ઝડપ ઘટે બી તો આટલો ફરક થઈ જાય તો આ પદ આખું આગળ આવી જશે ને, આ કાં વધારે છે, આવું થઈ જાય. એટલે ડિપેન્ડ અપન કે કેવો દાખલો છે એની પર. બરાબર? તો નેક્સ્ટ પ્રશ્ન નંબર 10, સ્વાધ્યાય 4.3. પ્રશ્ન વાંચો. એક ઝડપી ટ્રેન મૈસૂરથી બેંગ્લોર વચ્ચેનું 132 કિલોમીટર અંતર કાપવા ધીમી ટ્રેન કરતાં 1 કલાક ઓછો લે છે. હવે તો ખબર છે ઝડપી ટ્રેન વહેલી પહોંચે, ધીમી ટ્રેન મોડી પહોંચશે. તો ઝડપી ટ્રેનની સરેરાશ ઝડપ અને ધીમી ટ્રેનની સરેરાશ ઝડપ કરતાં 11 કિલોમીટર વધારે છે. એટલે આપણે જે આગલો પ્રશ્ન હતો દાખલો, એમાં શું હતું કે પહેલાં ઝડપ હતી ને પછી એણે સ્પીડ 5ની વધારી દીધી. અહીંયા એ જ વસ્તુ થઈ કે પહેલાં ઝડપ હતી એક્સ અને પછી વધી ગઈ કેટલી? 11. હવે જે વધારે ઝડપ છે એ પેલી કઈ છે? ઝડપી ટ્રેન છે. અને જે ધીમી ટ્રેન છે એની ઝડપ આનાથી 11 ઓછી છે. તો આપણે આને બંને રીતે ધારી શકીએ. જો બંને ગાડીની સરેરાશ ઝડપ શોધવી છે તો હું ધારો કે એવું કહું કે ભાઈ જો હું ધીમી ટ્રેનની ઝડપ એક્સ લઉં તો ઝડપી થઈ જશે એક્સ વત્તા 11. બરાબર? હવે ઊંધું કરી દઉં કે ધારો કે હું કહું કે ભાઈ ઝડપી ટ્રેનની ઝડપ એક્સ લઉં તો પેલી એનાથી 11ની સ્પીડ હજુ ઓછી ચાલે, એટલે એક્સ ઓછા 11 થઈ જાય. આ પણ ચાલે. એટલે જો તમે કોને ધારો છો એની પર છે કે બંને વચ્ચેના સ્પીડનો તફાવત કેટલો છે? 11 રહેવો જોઈએ. આ બંને વચ્ચે સ્પીડનો તફાવત 11 રહેવો જોઈએ. એટલે હું જ્યારે પણ આ ઝડપીમાંથી ધીમી બાદ કરું મને જવાબ 11 આવવો જોઈએ. જો ધારો કે ઝડપીમાં આ એક્સ છે અને પેલી બાજુ લખ્યા એક્સ ઓછા 11, તો એક્સ ઓછા એક્સ વત્તા 11, એટલે એક્સને એક્સ ઉડી ગયા, એટલે 11 આવવું જોઈએ. વધારે કે હું અહીંયા એક્સ વત્તા 11 લખું અને પેલા એક્સ લખું, તો એક્સ 11 એક્સ ગયા તો બી 11. એટલે તમે કોને શું ધારો છો એ બહુ મહત્વનું. આપણે અહીંયા લઈએ આ કન્ડિશન કે ધારો કે ઝડપી ટ્રેનની ઝડપને એક્સ લઈશું અને ધીમી ટ્રેનની ઝડપને શું લઈશું? એક્સ ઓછા 11, જે કન્ડિશન આપણને આપી છે તે મુજબ. તો શરૂઆત કરીએ. ધારો કે શું લેવાનું છે? પહેલું આપણે લઈએ ઝડપી ટ્રેનની ઝડપ બરાબર એક્સ કિલોમીટર પર અવર. બરાબર? અને એવી જ રીતે લખીશું ધીમી ટ્રેનની ઝડપ શું લખવાની છે? એક્સ ઓછા 11, એનાથી 11ની સ્પીડ એમની ઓછી છે. ચાલો આ એક સેન્ટન્સનો આપણને પહેલાં ખ્યાલ આવી ગયો. ઝડપ, અંતર આપેલું જ છે. જુઓ અંતર કેટલું છે? 132 બંને વચ્ચે. લખીશું ટ્રેન દ્વારા કપાતું અંતર કેટલું છે? 132 કિલોમીટર છે. તો અહીંયા પણ મારે ઝડપ આપણે ધારી, અંતર છે એટલે મારે એને સમયમાં ફેરવવાનું. તો હું સમયનું સૂત્ર લખું કે સમય બરાબર શું થશે? અંતરના છેદમાં ઝડપ. એટલે આ જે સૂત્ર છે એના આપણે ઉપયોગ કરીએ. તો
ઝડપી ટ્રેનને લાગતો સમય બરાબર કેટલું અંતર કાપવાનું છે આપણે તો 132 માટે લખીશું ઝડપી ટ્રેનને લાગતો સમય બરાબર કેટલું અંતર છે 132 અને સ્પીડ કેટલી છે એક્સ સમય આવે એટલે શું આવશે કલાક ચાલો એવી રીતે માટે ધીમી ટ્રેનને લાગતો સમય બરાબર 132ના છેદમાં એક્સ ઓછા 11 કલાક તો હવે તમે સમજી ગયા છો કે આ રકમ સમયનું મૂલ્ય આનાથી આનું વધારે છે કેમ માઇનસ થાય એટલે મૂલ્ય વધે પ્લસ થાય તો મૂલ્ય ઘટે તો સેન્ટન્સ જુઓ કે બંને વચ્ચે કેટલો ફરક પડે છે 1 કલાક એટલે આ બંને વચ્ચે સમયનો તફાવત કેટલો છે 1 કલાક હું લખું છું બંને ટ્રેન વચ્ચે સમયનો તફાવત 1 કલાક છે તો આ બંને વચ્ચે બાદબાકી 1 કલાક છે તો કોનામાંથી કોણ બાદ કરું કોનામાંથી કોણ બાદ કરું મોટામાંથી નાનું પદ હવે મોટું પદ કયું આ રહ્યો ધીમી ટ્રેનને વધારે સમય લાગે ને પહોંચતા વધારે સમય લાગે આ સમય વધારે છે અને આ સમય ઓછો છે તો આપણે આ બંને વચ્ચેની બાદબાકી બરાબર શું લખીશું 1 માટે લખીએ તો 132ના છેદમાં એક્સ ઓછા 11 ઓછા 132ના છેદમાં એક્સ બરાબર 1 તો આપણે લસાઅ લઈશું તો આ ઉપર ગુણાશે આમ ઉપર ગુણાશે એટલે ગણતરી લઈએ તો શું થશે લસાઅ કેટલો આવશે નીચે એક્સ કૌંસમાં એક્સ ઓછા 11 અને પેલી બાજુ છે 1 જો આનો આમ ગુણાકાર લઈએ તો 132x ઓછા આ બંનેનો ગુણાકાર લેવાનો છે એકવાર લખી દેવાના પછી ગુણાકાર અંદર કરીએ જેથી કરીને ભૂલ થાય નહીં એટલું ધ્યાન રાખજો 132 તો ઉડશે જ હંમેશા આ દાખલાઓમાં એ ધ્યાન રાખવાનું તો અહીં લખીએ માટે 132x ઓછા 132x અને અહીંયા ગુણાકાર લઈએ 132 × 11 થશે આપણે હમણાં કરી લઈએ નીચે એક્સ સ્ક્વેર ઓછા 11 બરાબર 1 સોરી તો હવે કોણ ઉડી ગયું જુઓ 132 ઉડી ગયા તો 132 × 11 એક ગુણાકાર આટલો થશે ને 1452 એટલે 1452 છેદમાં એક્સ સ્ક્વેર ઓછા 11 બરાબર 1 આને ઉપર લઈ ગયા માટે શું થશે 1452 બરાબર એક્સ સ્ક્વેર ઓછા 11 ફરી પાછા 1452ને પહેલી બાજુ લઈ ગયા એટલે 0 બરાબર એક્સ સ્ક્વેર અહીંયા એક્સ કંઈ જતા રહેલા હા એક્સ આવે ને અહીંયા એક્સ સ્ક્વેર ઓછા 11x ઓછા 1452 ચાલો હવે 1452ના ભાગલા પાડવાના જો હવે મને ખબર છે કે આ ગુણાકાર આ બંનેનો થયેલો ને એટલે 11 ભાગો તો શું આવશે 132 ચાલો 2 ભાગે તો 2 છંગ 12 બે ભાગે તો 33 11 40 33 3 × 1 3 તો લડી લડીને 11 આવવા જોઈએ તો 11 40 33 11 × 4 44 આ બંનેની બાદબાકી 11 થઈ ગઈ હવે આ નિશાની હું કે ચીક ચીકે બોલે લડાવજો આ નિશાની કે મોટા ભાઈને માન મોટા ભાઈને માન અને આપવાના પ્લસ તો અમારે સીધો જવાબ લખવો હોય તો એક્સ ઓછા 44 અને એક્સ વત્તા 33 0 સાથે સરખાવીએ એક્સ ઓછા 44 બરાબર 0
અને એક્સ વત્તા 33 બરાબર 0 એટલે એક જવાબ આપણો આવશે કેટલો 44 અને બીજો જવાબ આવશે કેટલો માઇનસ 33 હવે જો દર વખતે દાખલાઓમાં માઇનસ આવે છે પણ અહીંયા ઝડપમાં કોઈ દિવસ માઇનસ નથી આવતા બાકી એવું જરૂરી નથી કે માઇનસ શક્ય નથી એટલે આપણે આ દાખલા માટે શક્ય નથી એમ ચાલો એટલે આ શક્ય છે તો એક્સ શું છે એક્સ શું છે ઝડપી ટ્રેનની ઝડપ તો જવાબ લખીએ આપણે ભાઈ ઝડપી ટ્રેનની ઝડપ કેટલી મળી 44 કિલોમીટર પર અવર અને ધીમી ટ્રેનની ઝડપ 44માંથી કેટલા કાઢવાના 11 એટલે કેટલા આવશે 33 કિલોમીટર પર અવર ચેતનભાઈ જવાબ આપ્યો 33 થેન્ક યુ સો મચ આભાર તમારો